આજે અમારે 8 દિવસના પરિસર હોય, આજે છેલ્લો દિવસ છે એમના, સંવત્સરીનો દિવસ કહેવાય. એમાં આખા વર્ષમાં જે કંઈ કોઈ ભૂલચૂક થયું હોય કે કોઈ એને વેર દુશ્મનાવટ થયું હોય તો એ આજ ખમાવવાનો, માફી માગવાનો દિવસ એટલે સંવત્સરીનો દિવસ કહેવાય. મિચ્છામી દુક્કડમ કહી અને સર્વે એકબીજાને ખમાવતા હોય છે. અને આજે જૈન લોકોનું મહાન પર્વ, આખા વર્ષમાં જે એક મોટું પર્વ કહેવાય એ મહાન પર્વ એટલે સંવત્સરીનો દિવસ કહેવાય. આ દિવસે લોકો પોતાના કામધંધા રોજગાર બંધ રાખી અને આખો દિવસ સવારથી દેરાસરથી અહીંયા આવી અને ધર્મમય બની અને દેરાસર જિનાલય મહાત્મા હોય, જે સાધુ મહાત્મા છે, સાધુજી મહાત્મા છે, એમની પાસે આગળ વ્યાખ્યાન અને બારસા સૂત્ર આજે હોય, જે વાંચન હોય, જે એક જૈન ગ્રંથનો એક મહાન ગ્રંથ કહેવાય બારસા સૂત્ર, એ આજે વાંચવામાં આવે અને એના પછી આખી ચૈત્ય પરિપાટી નીકળે, જે આજે એ હવે થશે. અને એના પછી બપોરે એટલે કે સાંજે 3:30 વાગે સંવત્સરીનું પ્રતિક્રમણ હોય, જે મહાન પ્રતિક્રમણ, મોટું પ્રતિક્રમણ કહેવાય, જે આજે એ બપોર પછી સાંજે એમનું આયોજન હોય. તો દરેક જે જૈન ભાઈઓ અને બહેનો એ દરેક ઘરમાંથી સંપૂર્ણ રીતે 100% એ પ્રતિક્રમણ કરવા આવે. આજે એ મોટો અમારો મહાન દિવસ એટલે કે સંવત્સરીનો દિવસ છે. આ પરિસર જ્યારે આવતા હોય ત્યારે લોકો 28 મિનિમમ એટલે કે 8 ઉપવાસ, એમાં કંઈ પણ ખાવાનું ન હોય, ફક્ત ઉકાળેલું પાણી એ સૂર્યાસ્ત સુધી અને સૂર્યોદયથી ચાલુ કરી અને સૂર્યાસ્ત સુધી ઉકાળેલું પાણી જ પીવાનું હોય, એવી મહાન તપશ્ચર્યા એટલે 28 તપ કહેવાય એ લોકો કરતા હોય છે. અને એનાથી પણ વધુ ઉગ્ર તપશ્ચર્યા કરતા હોય છે. 28ના લગભગ અત્યારે 40-એક જેવા તપસ્વી છે અને 16 ભથ્થાવાળા છે, વર્ષી તપવાળા છે, ક્ષી સમુદ્ર છે એ પણ 25 જેવા, જેમાં 7 ઉપવાસ હોય અને આવતીકાલે ખીરથી એનો ચોવિયાર કરવામાં આવે, એ ખીર વાપરે પછી આખો દિવસ કંઈ ખાવાનું નહીં અને એના પછી ના દિવસે પાણું હોય, એટલે એ પણ 8 ઉપવાસ જેવું થાય. આમ 7 ઉપવાસ હોય અને ખીરનું પાણું થાય, એ પણ એક મહાન તપશ્ચર્યા છે. તે એ સાધુ ભગવંત અને ગુરુદેવના એમની નિશ્રામાં આજે લોકો લાભ લઈ રહ્યા છે. જય જીનેન્દ્ર શ્રી ધર્મના દાદાના નમઃ, શ્રી મહાવીર નમઃ. મારું નામ શાશ્વત દોશી છે, હું નવાય તપનો તપસ્વી છું. બેઝિકલી તપ કરવાના મૂળભૂત ફાયદા એ હોય છે કે જેનાથી તમારામાં સ્થિરતા આવે છે, તમારું મન એકાગ્ર થાય છે અને બેઝિકલી જેમ આપણે કમ્પ્યુટરને અને સિસ્ટમને હાર્ડ રિફ્રેશ મારતા હોઈએ છીએ, એ રીતે આખા શરીરનું આપણે હાર્ડ રિફ્રેશ લાગે છે, રિસ્ટાર્ટ લાગે છે. અને મેઇન તો એ જ છે કે શરીર અને મન આપણું એકચિત થાય છે, એકાગ્ર થાય છે અને પ્રભુ ભક્તિમાં આપણું મન જળવાઈ રહે છે. મારું નામ ગોહેલ વિજય ચંદુલાલ રજપૂત છું અને 28 ભાવ થયો તો પછી ત્યાર પછી આમ ચાલુ જ રાખું છું અને માંસ ખમણની ભાવના છે, એટલે આ છેલ્લે 21ની ભાવના હતી તો એ હવે પૂર્ણ થઈ જાય એવા ગુરુદેવ ને ભગવંતોના આશીર્વાદ. આપણે ના તપ કર્યા પછી ઘણો શરીરમાં ને બધી રીતે ચેન્જીસ આવી જાય છે મને.